અને પ્રભુ પ્રાચીન આપી પડે. ઉદ્ધવ મૈત્રેયને ધર્મોપદેશ કરે. યાદવોને પરમાત્માએ પ્રવચન દ્વારા જણાવ્યું પણ કોઈ માન્યું નહીં. અને ઉદ્ધવને જ્ઞાન આપી પ્રભુએ વિદાય આપી. વિદુરને યાદ કર્યા. પરમાત્મા સૌને વિદાય આપી. મસ્તકને ટેકો દે, એક પગ પર બીજો પગ રાખી. આનંદ મુખાકૃતિની અંદર છે અને પારધીએ દૂરથી દ્રષ્ટિ કરી તે પરમાત્માના ચરણનો અંગૂઠો હરણની આંખ લાગતા બાણ છોડ્યું. પ્રભુ શ્રીના અંગૂઠાની અંદર એ બાણ લાગ્યું. પારધી દોડતો આવ્યો, પ્રભુને જોયા, ક્ષમા માંગવા. પરમાત્મા કીધું, હે પારધી, તું નિમિત્ત છો. અને સદેય વૈકુંઠ ની અંદર પરમાત્મા ગયા છે. જેવા પ્રભુ ગયા, પૂરી દ્વારિકા સમુદ્ર ની અંદર ડૂબી ગઈ, કોઈ રહ્યું નહીં. બસ કેવલ પરમાત્માનું એક નિજ મંદિર રહ્યું. પરમાત્માએ પોતાની લીલાને અહીં પૂર્ણ કરી. ઇત્થં હરેર ભગવતો રુચિરાવતાર વિર્યાણિ બાલચરિતાનિ તસંતમાનિ અન્યત્ર ચૈહ ચ શ્રુતાનિ ગૃણન્ મનુ ભક્તિં પરાં પરમં સગતો લભે. પરમાત્મા નંદનંદન કૃષ્ણચંદ્ર પ્રભુની અતિ પવિત્ર પાવનકારી લીલાનું જે શ્રવણ કરે અને વૈકુંઠમાં વાસ કરે. પરમાત્માના ચરણની અંદર સુખદેવજી મહારાજ કહીને ભક્તિ થશે. આમ કહી એકાદશ સ્કંદને વિરામ આપ્યો. દ્વાદશ સ્કંદ એટલે આશ્રય લીલા, જેમાં પરીક્ષિતની અને જીવાત્માની મુક્તિ. કલિયુગના રાજાનો વંશ વિસ્તાર બતાવ્યો, કલિયુગના લક્ષણો બતાવ્યા. વ્યક્તિ પાપી થશે, લોકોનું ધન હરણ કરીને જીવવા વાળા થશે, ગાયોના નામે કમાવા વાળા, ધર્મના નામે કમાવા વાળા, બ્રાહ્મણના નામે કમાવા વાળા થશે, દુષ્ટાચારીઓ વક્તવ્ય આપવા વાળા થશે. સદાચારીઓની કિંમત નહીં રહે, ધર્મ કેવલ દેખાવ માટે રહેશે. કલિયુગનો વર્ણન કરીને સુખદેવજી અંતિમ ઉપદેશ આપે, હે રાજા પરીક્ષિત, આજ તારા શ્રાપનો સાતમો દિવસ છે. કળિયુગમાં દોષ અનેક છે, પણ કેવલ નામ સંકીર્તન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. ભલે દોષનો ખજાનો છે, પણ જે ભગવાનના નામમાં જોડાઈ જાય એને આ કળિયુગમાં જલ્દી મુક્તિ મળે. સમગ્ર સંસારની શક્તિ હે પરીક્ષિત નારાયણ છે. આટલા દિવસ સુધી મેં તને કથા સંભળાવી, મૃત્યુથી ડરવાની જરૂર નથી રાજા, મૃત્યુ એ તો મહોત્સવ છે. મનને એકાગ્ર કરી ભગવાનમાં લગાડી દે, તું નિષ્પાપ થયો છો, નિષ્કામ થયો છો. હવે આગળનું કાર્ય તારું છે. આમ કહી સુખદેવજી પરીક્ષિતના મસ્તક પર હાથ મૂક્યો અને વ્યાસ ગાદી ઉપરથી ઉભા થયા. સુખદેવજી દંડવત પ્રણામ કર્યા, ગુરુવર્ય
આપે જે આપ્યું છે એના બદલામાં હું આપને શું આપું. ઘણી વાર આપણે કહેતા હોઈએ છીએ તમે કથા કરવાના કેટલા લ્યો છો, કથા એ વ્યવસાય નથી, કથા એ વ્યવહાર નથી, ભાગવતની કોઈ કિંમત ન હોય. બસ એમાં શ્રદ્ધા હોય ને બધી વ્યવસ્થા ઠાકોરજી કરી જ દીધી. અને જેમણે કથાને વ્યાપાર ગણી છે એને પણ ભગવાને પરિણામ આપ્યા. વ્યાપાર નથી, જેમણે જેમણે વ્યાપાર ગણીને કથાને સ્વીકારી છે. કણકણમાં ઈશ્વર છે, આપણા કર્મોને, આપણી અંદર રહેલા અંદર હૃદયના ભાવોને બધાને જોવે જ છે. વ્યક્તિથી આપણે છુપાવી શકીએ, પરમેશ્વરથી આપણે કંઈ છુપાવી શકતા. વેચવાની નથી, વહેંચવાની. આ તો પરમાત્માનો પ્રસાદ છે. જીવન નિર્વાહ માટે સંપત્તિની જરૂર બધાય નહીં. સૌને પરિવાર હોય, જવાબદારી હોય, વ્યવહાર હોય. એક યુગી અલગ હતો કે કોઈ વસ્તુની અંદર પૈસા ન લાગતા. અત્યારે એક છોકરાને ભણાવો કરોડો રૂપિયા ખર્ચ થઈ જાય ભણવામાં, સારી યુનિવર્સિટીમાં ભણાવો. અને એ સમયમાં વિદ્યા ફ્રીમાં મળતી, આપણે બધા મફતમાં ભણ્યા છીએ, કોઈ રૂપિયો લાગ્યો નથી. હવે અર્થ પ્રાધાન થઈ ગયું, પૈસા પહેલા. તો પૈસાની જરૂર બધાય ને હોય. કોઈ માણસ એમ કે હું કઈ લેતો નથી, એની વાત જ ખોટી. પૈસાની જરૂર તો જગતમાં કોને નથી. ગાંડાની આમે તમે આમ આમ કરો તો એ દોડતો આવે. હોય ગાંડો પણ આમ આમ કરો એટલે દોડતો આવે. આપો આપો. પણ એકલું આમ આમમાં ન રહેવું, ક્યારેક આમ આમે કરવું, માળાય ફેરવવી, જપ કરવા. એકલું આમ આમમાં રહેશો તો અધોગતિ થશે, આમ આમે કરશો ને થોડું. બસ વ્યક્તિ વ્યક્તિને પ્રેમ કરે અને વ્યક્તિ વસ્તુને વાપરે. પૈસાની જરૂર બધાય નહીં. ફરક ખાલી એટલો છે કે આપણે સંસારીઓ ચેક થી લઈએ અને બીજા બધા ચેલા થી લઈએ. સંપત્તિની જરૂર, આશ્રમ ચલાવવા પણ સંપત્તિ જોઈએ, ઘર છે, પણ એનો લોભ નહીં. મારી જરૂરિયાત પ્રમાણે મને ભગવાન દે. કાનદાસ બાપુ દ્વારકા ઓલિયો સંતે, 1000 ગાયો હતી કાનદાસ બાપુના આશ્રમ. એમાં ઓલા ડિમોલેશન વાળા આવ્યા આશ્રમ પાડવા, અહીંથી રોડ નીકળે છે, અડધો આશ્રમ પાડી નાખવો પડશે. હવે ગાયું ને કોણ સાચવશે? કાનદાસ બાપુ એનો બગલ થયેલો ખંભે નાખ્યો અને ત્યાં હાલતા. એટલે ડિમોલેશન વાળા કે આ બાવો ક્યાં ભયો ગયો? આ ગાયું આગી જાય તો આશ્રમ પાડીએ ને? કોઈ ભક્ત હતો એને કહ્યું, એ તો ત્યાં હાલતા કે એની પાસે ક્યાં ક્યાં પ્રોપર્ટી પૈસા છે. એક થેલો હતો અને એક કાહાની તાળી ચા પીવાની હતી, એ જો હાલ્યા જાય. એ 1.5 કિલોમીટર વાહે ગયા ને કીધું બીજે થી રોડ લઈ લેવું, તમે પાછા આવો. આ 1000 ગાયું ને અમે હાચવશું કેમ? તો કે હાલો પાછા. હું કરું ની અજ્ઞાનતા. કપટ કરી અને કમાવાની કોશિશ ન કરી. અમારે ડોંગરી બા કૃષ્ણશંકર દાદા તો એવું કહેતા કે સંતની ક્ષણ અને સદાવ્રતનો કણ, જિંદગીમાં કોઈથી બગાડવું નહીં.
ભલે આપણે કહીએ છીએ ભાઈ બ્રાહ્મણોને કામ શું છે, સાહેબ તમને ચેલેન્જ મારીને કહું છું, 6 મહિના બ્રાહ્મણના ઘરનું અન્ન ખાવ, પછી તમારા શરીરની દશા જોજો. સાહેબ ઘરે ઘરે માગીને તમારા પાપ ખાય છે, પાપ. બ્રાહ્મણના ઘરે ક્યારેક 8 દી રોકાવા તો જાજો. અરે બ્રાહ્મણના ઘરનું નહીં, કોઈ આશ્રમમાં 8 દી ખાઈ જુઓ. આળસુના પીર થઈ જઈએ. એક વાર તમે કૃષ્ણાર્પણ બોલીને બ્રાહ્મણને દઈ દો ને, પછી ઘરે જઈને ઘઉંની રોટલી બનાવે ને, એને પછી જપ કરવા પડે. સીધી રોટલી એને પચતી નથી. ઈ જપ સંધ્યા ન કરે તો એના સંતાનો અપા ડપ્પા જપ્પા થાય. આજ બ્રાહ્મણોના દીકરાઓ એમના સંતાનોને પૂજા પાઠ શીખડાવવા રાજી નથી, કર્મકાંડ કરાવવા રાજી નથી. એમ કે બેટા ગમે એ કામ કરજે પણ આ ન કરતો. કેમ? એટલે ધર્મનું કામ છે, આનાથી ભાગે છે કેમ? તો કે બસ લોકો ઉપભોગ અને ઉપયોગ જ કરે. સમાજ હોય ત્યાં 5 સારા હોય, એમાં 5 ખરાબી હોય, એનો મતલબ એવો નહીં કે દુનિયામાં બધા ખરાબ છે. જેમ પેલો કુંભારનો દીકરો મટકાને આમ મારે છે, એમ જરાક મારતા શીખો ને, ટકોરો મારીને જુઓ. નહીં બરાબર. આજથી 20-25-50 વર્ષ પછી કોઈ વેદ મંત્ર બોલવા વાળા નહીં મળે. સાહેબ યાદ રાખજો, વિધિ કરવા વાળા ગોતવા જવા પડશે, કારણ કે વિદ્વાન બ્રાહ્મણો બધા વિદેશ મળ્યા જવા. તમે વિદેશોમાં જાઓ, જરૂર આપણી ધરોહરને કોણ સાચવશે? અને એકલી બ્રાહ્મણોની આ દશા છે એવું નથી, દરેક કર્મની અંદર. આજ ખેડૂતનો દીકરો ખેતી કરવા, 2-3 પેઢીઓ પછી ખેતી કરવા વાળું નહીં મળે. આપણા ધરોહરને કોણ સાચવશે? પછી એ વેદ મંત્ર કરવા વાળો બ્રાહ્મણ હોય, ખેતી કરવા વાળો એ ખેડૂત હોય, કે માટલા બનાવવા વાળો કુંભાર હોય, કે ચપ્પલ સીવવા વાળો મોચી હોય, આપણી ધરોહરને સાચવશે કોણ? અને ગમે ત્યાં પોગો ને, આપણા મૂળિયાને ન ભૂલે. સુખદેવજીને કહે, પ્રભુ હું તમને શું આપું? સુખદેવજી બંને હાથ ઊંચા કરીને હાલતા થઈ ગયા છે. ઋષિ મુનિ દેવ ગંધર્વજીએ જય જયકાર કર્યો. બોલો સુખદેવજી મહારાજ વળિયમ પ્રવ્રજંત મનુપેતમ અપેત કૃત્યમ. અને અહીંયા જન્મે જે સર્પ યજ્ઞ નું આયોજન કર્યું, બધા સર્પ ને યજ્ઞ ની અંદર આહુ આમંત્રણ આપીને બોલાવીને હોમી દે, સર્પ જીવે તો મારા પિતાને કરડે ને. સમજાવ્યા? આવું નહીં કરો. ફૂલની માળામાં સૂક્ષ્મ રૂપ લઈ તક્ષક નાગ બેસી ગયો. એ માળા પરીક્ષિતના કંઠમાં પહેરાવી વિરાટ રૂપ લઈ, પોતાનો સર્પ રૂપ લઈ, અને તક્ષક કરડ્યો નથી પણ પરીક્ષિત ના પગને ચૂમ્યો છે, પગે લાગ્યો છે. હે રાજા, ધન્ય છે તારા ચરણને અડવા મળી જાય તોય અમારો જન્મારો ધન્ય. સુખદેવજી જેવા યોગી પાસે તે કથા સાંભળી. પરીક્ષિત તો ધ્યાનમાં બેઠા છે, તક્ષકે સ્પર્શ કર્યો અને પરીક્ષિત ના પ્રાણ ચેતન્ય શક્તિ પરમાત્માની અંદર સમાઈ ગયા અને સૌએ ભાગવત નો જય જયકાર કર્યો. બોલો ભાગવત ભગવાન કી જય. પરમ ગતિને પ્રાપ્ત કરી.
ત્યારબાદ સુતપુરાણી ઉપસંહાર કર્યો ભાગવત ની ઊંડી મહાત્મની અંદર ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ની વાત કરી, આત્મદેવ બ્રાહ્મણ ધુંધલી ધુંધુકારી ગૌકર્ણજી ની વાત કરી, કથા શ્રવણ નો ક્રમ બતાવ્યો. પ્રથમ સ્કંદ ની અંદર અધિકાર કેમ પ્રાપ્ત કરો, વ્યાસ નારદ નો સંવાદ, કુંતાની સ્તુતિ, ઉત્તરાની સ્તુતિ, ભીષ્મ સ્તુતિ, કલિયુગ નું આગમન, પરીક્ષિત ને શ્રાપ ક્રમ બતાવ્યો. દ્વિતીય સ્કંદ ની અંદર બ્રહ્મા અને નારદ નો સંવાદ બતાવ્યો. વિરાટ રૂપ નું વર્ણન કર્યું, 24 અવતારો ની સંક્ષિપ્ત ચર્ચા કરી, સુખદેવજી દ્વારા મંગલાચરણ કરી, પ્રાકૃતિક સૃષ્ટિ ની ઉત્પત્તિ બતાવી અને ભગવાન દ્વારા નારદજી ને ચતુશ્લોકી, બ્રહ્મા ને ચતુશ્લોકી ભાગવત નું શ્રવણ કર્યું. તૃતીય સ્કંદ ની અંદર વિદુર ઉદ્ધવ નો સંવાદ, વિદુર અને મૈત્રેય નો સંવાદ, સૃષ્ટિ ની ઉત્પત્તિ, વિરાટ પુરુષ નું વર્ણન, વરાહ દ્વારા પૃથ્વીનું રસાતલ માંથી બહાર લાવવું, કશ્યપ અવતાર આદિ બધા અવતારો નું વર્ણન, દરેક જીવ દેવ ગંધર્વ કિન્નર પશુ પક્ષી કીટ આદિ ની ઉત્પત્તિ બતાવી, કપિલ ભગવાન નું પ્રાગટ્ય અને સાંખ્ય નું વર્ણન કર્યું. ચતુર્થ સ્કંદ ની અંદર મરીચી આદિ પ્રજાપતિ ની ઉત્પત્તિ બતાવી, દક્ષ પ્રજાપતિ ની વાત કરી, યજ્ઞ વિધ્વંસ ની વાત કરી, ધ્રુવ નું ચરિત્ર કર્યું, પૃથુરાજાએ પૃથ્વીનું દોહન કર્યું એ વાત કરી અને નારદ દ્વારા જ્ઞાનમય સંવાદ બતાવ્યો. પંચમ સ્કંદ ની અંદર મનુ મહારાજ ના પુત્ર પ્રિવ્રત નો વંશ વિસ્તાર બતાવ્યો, નાભિરાજા નો યજ્ઞ, વૃષભદેવજી નું પ્રાગટ્ય, ભરત નો વૈરાગ્ય, જડભરત ની કથા અને રહુગણ ને ઉપદેશ, ભવાટવી અને નર્ક નું વર્ણન બતાવ્યું. ષષ્ઠમ સ્કંદ ની અંદર નામ સંકીર્તન મહિમા, અજામિલ આખ્યાન, વૃત્રાસુર નો જન્મ, ઇન્દ્ર વૃત્રાસુર નો સંગ્રહ અને વૃત્રાસુર દ્વારા પ્રભુની સ્તુતિ, એના પૂર્વજન્મની કથા કરી. સપ્તમ સ્કંદ ની અંદર હિરણાક્ષ અને હિરણકશિપુ દ્વારા પૃથ્વીને પીડા, ભક્ત પ્રહલાદજી નું ચરિત્ર, હિરણકશિપુ નો ત્રાસ અને ભગવાન ઋષિ નું પ્રાગટ્ય અને નારદજી દ્વારા યુધિષ્ઠિરને જ્ઞાન સંવાદ. અષ્ટમ સ્કંદ ની અંદર મનવંતરો ની કથા કરી, ગજેન્દ્ર હાથી ની કથા કરી, સમુદ્ર ના મંથન ની કથા કરી, કુર્મ મોહિની ધન્વંતરી અવતારો ની કથા કરી, બલિરાજા ની કથા કરી અને બલિરાજાએ સંપૂર્ણ રાજ્ય વામન પરમાત્માને અર્પણ કર્યું એ કથા કરી. નવમ સ્કંદ ની અંદર રાજાઓના વંશ વિસ્તાર નું વર્ણન, સુજ્યુમ્ન ઇલા, બૃહસ્પતિના પત્ની તારા, ઇક્ષ્વાકુ, અંદ્રુગ, અમરીશ, નાભાગ, સુકન્યા, સરિયાતી, ખટવાંગ આદિની કથા કરી, માનદાતા, શુભરી, સગર, ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું ચરિત્ર બતાવ્યું, પરશુરામ ની કથા કરી, ચંદ્રવંશ નો વંશ વિસ્તાર વર્ણવ્યો, અયાતિ, નહુષ, ભગવાન કૃષ્ણ, પૂર્વજ યદુરાજાની કથા કરી. દસમ સ્કંદ ની અંદર વસુદેવ અને દેવકીના ત્યાં પરમાત્માનું પ્રાગટ્ય, ગોકુળમાં, વ્રજમાં, વૃંદાવનમાં પ્રભુની લીલાઓ, રાસલીલા આદિ બધી લીલાઓ બતાવી, પરમાત્માની નટખટ લીલાઓ એનું વર્ણન કર્યું, વસ્ત્રહરણની કથા કરી,
યમુનાને શુદ્ધ કરી કાલીનાગની કથા કરી. પરમાત્મા એ વાસળી દ્વારા સર્વ સમર્પિત ગોપીઓને રાસરમાં ગોવાળોને પોતાના ધામના દર્શન કરાય એ કથા કરી મથુરા ગમન કરી ચાણોર મુષ્ટિક કુલિયાપીઠ આદિનો વિધ્વંસ કર્યો, કંસનો વિનાશ કર્યો, ઉગ્રસેનને રાજ્ય આપ્યું. સાંદીપનિ ઋષિની વિદ્યાલયની અંદર વિદ્યા પ્રાપ્ત કરી પ્રભુએ એ કથા કરી. દ્વારકા ઉપર અનેક વાર, મથુરા ઉપર અનેક વાર ચડાયો થઈ જરાસંઘની એ વાત કરી. દ્વારકા નગરીની સ્થાપના, રુક્ષ્મણી દ્વારનું પાણીગ્રહણ, એક પછી એક રાણીઓનું પાણીગ્રહણ કરી, અષ્ટફુટ રાણીઓનું પાણીગ્રહણ કરી, 16,100 સ્ત્રીઓનું જળ ગ્રહણ કર્યું અને 16,108 લગ્ન કર્યા. પ્રદ્યુમ્ન અનિરુદ્ધ આદિની કથા કરી, પરમાત્માની દ્વારકા નગરીની દિનચર્યા બતાવી, સુદામા ચરિત્ર વર્ણન, એકાદશ સ્કંદની અંદર યદુકુળને શ્રાપ અને ઉદ્ધવને જ્ઞાનોપદેશ, યદુકુળનો વિનાશ અને દ્વારકાને સમુદ્રની અંદર વિલીન કરી, નિમિરાજાની કથાઓ કરી, યોગેશ્વરોની કથા કરી, ભક્તિનો પ્રકાર બતાવ્યો અને 12મા સ્કંદની અંદર વિદેહ, એકાદશ સ્કંદની અંદર આ બતાવ્યું, દ્વાદશ સ્કંદની અંદર રાજાઓનું વંશવર્ણન, કલયુગના જીવોની સ્થિતિ બતાવી, પરીક્ષિતની મુક્તિ, જનમેજય દ્વારા સર્પયજ્ઞ અને ભાગવતનો ઉપસંહાર હુંડી બતાવી, દિવ્ય ગ્રંથ ભાગવત. રાજંતે તાવદન્યાનિ પુરાણાનિ સતામ ગણી યાવં દ્રશ્યતે સાક્ષાત શ્રીમદ ભાગવતમ પરમ. સંતોની સભામાં સુતજી કહે જ્ઞાન ચર્ચા થતી હોય, અન્ય પુરાણોની વ્યાખ્યાઓ થતી હોય, પણ એમાં ભાગવત એ પરમ ગ્રંથ છે. ભાગવતની સામે બીજા કોઈ પુરાણોની શોભા નથી, બસ કેવલ ભગવાન અને ભાગવતની શોભા. અને અંતિમ મંગળાચરણ કરી ભાગવતને પરિપૂર્ણ કર્યું છે. કસ્મે યેન વિભાસિતો યમતુલો જ્ઞાનમ પ્રદીપમ પુરા તદરૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદરૂપિણા યોગીન્દ્રાય તદાત્મનાથ ભગવત ભ્રાતાય કારુણ્યત તત્સૃદ્વદં વિમલં વિશોકમૃતં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ. સત્યં પરમ ધીમહિ થી ભાગવતની શરૂઆત કરી હતી, સત્યમ પરમ ધીમહિથી ભાગવતનો વિરામ કર્યો. ભાગવતની એક પરંપરા છે કે પહેલા આ કથા ભગવાન નારાયણે બ્રહ્માજીને કરી, બ્રહ્માજીએ નારદને અર્પણ કરી, નારદજીએ વ્યાસજીને અર્પણ કરી, વ્યાસજીએ આ કથા સુખદેવજીને આપી, સુખદેવજીએ પરીક્ષિતને આપી, અને જે કથા કરીને જગતને પાવન કરી દીધું. અને આજે અનેક વ્યાસ વક્તાઓ પૃથ્વીના અનેક ક્ષેત્રની અંદર આ કથા કરી સર્વને કૃતાર્થ અને કૃતજ્ઞ કરે છે, કૃતકૃત્ય કરે છે. યોગીન્દ્રાય નમસ્તસ્મે
શુકાય બ્રહ્મ રૂપિણી સંસાર સર્પ દ્રષ્ટાયો વિષ્ણુરાતમમુચ્યતે. જેને માનવને મૃત્યુના ભયથી શોકથી બચાવી લીધા અને પરીક્ષિતને પણ પરમ મુક્તિનું દાન કર્યું એવા નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ તમ નમામી હરિ. જેના નામનું કેવલ કીર્તન કરવાથી તમામ પાપ વિનાશ પામે છે, જેને માત્ર પ્રણામ કરવાથી દુઃખો દૂર થાય છે તેવા હે હરિ, હે નંદનંદન, હે કૃષ્ણચંદ્ર પ્રભુ, આપને અમે સૌ વંદન કરીએ છીએ. નંદનંદન અમારા પ્રભુ છે, નંદનંદન કૃષ્ણચંદ્ર અમારા પિતા છે, વૃષભાનુ દુલારી રાધારાણી એ અમારી સ્વામીની માં છે. આવા માતા પિતાને મેળવી અમે જીવાત્મા ધન્ય થયા છે, કૃતાર્થ થયા છે. હે પરમાત્મા, અમે તમારા છીએ, તમારા છીએ, તમારા છીએ. આવો આપણે પણ બે મિનિટ હરિનામ સંકીર્તન કરી આપણી વાણીને કૃષ્ણચંદ્ર પ્રભુના ચરણની અંદર સમર્પિત કરીએ. તેરી શરણ પ્રભુ, તેરી શરણ, તેરી શરણ પ્રભુ, તેરી
રાજા રામ 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 સીતારામ રામ રામ રાધે શ્યામ 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 સીતારામ રામ રાધે શ્યામ 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 સીતારામ રામ અચ્યુતમ કેશવમ રામનારાયણમ કૃષ્ણદામોદરમ વાસુદેવ શ્રીધરમ માધવમ ગોપિકાવલ્લભમ જાનકી શ્રીબાલકૃષ્ણલાલ શ્રી ભાગવત ભગવાન કી જય સુખદેવજી મહારાજ કી જય વલ્લભાધીશ કી જય દ્વારિકાધીશ કી જય પ્રિયમની મહારાણી કી જય ઓ મહારાય સદગુરુ શ્રીમન્નાથ પ્રભુના અનન્ય અનુગ્રહ કૃપાથી એકતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિત્વમાં સુરતના આંગણે 2001માં મેં કથા કરી હતી, પછી આજે 2022માં 22 વર્ષ પછી આ ભૂમિમાં કથા કરવાનો આનંદ અને અવસર મળ્યો. તનથી મનથી અને ધનથી બધા જ લોકોએ પોતાની અનુકૂળતા પ્રમાણે ખૂબ સાથ સહકાર આપ્યો છે. ચાહે એ કથાના સ્થળમાં બેઠા એ મેદાન હોય, 7 દિવસનું ભોજન હોય કે અન્ય સુવિધાઓ હોય, અગવડતા તો જીવનમાં ઘણી બધી પડે અને પડવાની, છતાં પણ
એ અગવડતાની અંદર પણ અમારા દરેક કથાની અંદર નિષ્કામ ભાવથી સાથ આપવાવાળા અમારા સંગીતકારો ચેતનભાઈ, જેમને દ્વારા તમારા સુધી અવાજ પહોંચાડ્યો, સાઉન્ડ તમે બધા ગમે ત્યારે ઊભા થઈ શકો, જઈ શકો, મોડા આવી શકો, પણ આ કેમેરાવાળાને તો અમને જોયા વિના બીજો છૂટકો નહીં. કે 3-4 કલાક કથા ચાલે ત્યાં સુધી અમને જોવા જ પડે એવા હિતેનભાઈ, રાજા તથા એમની સાથે રહેલા અમારા સ્નેહી એવા ભાઈઓ, ખૂબ આનંદ આવ્યો. જ્યાં અમારા સંગીતકારો વગેરેનો ઉતારો હતો એ અમારા વંડાના ભરતભાઈ ગજેરા અને મનુભાઈ ડેની સારથી ગ્રુપ, કે એક વાર ફોન કર્યો અને કીધો કંઈ વાંધો નહીં દાદા, વ્યવસ્થા થઈ જશે, બીજું પણ કંઈ જોતું હોય તો કહેજો. બસ પોતાના ગામના આવું કે એટલે આપણે જે ગામમાં જન્મા હોય ને એ ગામનો આપણને 10 ગણો ગૌરવ વધી જાય. નકર તુલસીદાસે રામાયણમાં કીધું છે કે જે ગામમાં તમે જન્મા હોય ને ત્યાં માન ન હોય, પણ હું વ્યાસપીઠ ઉપરથી કહી શકું કે આજે વંડા ગામમાં મારું જેટલું માન છે કે મને ગર્વ છે કે મારા ગામના મને ગમે ત્યાં વંડાના મળ્યા હોય, એટલું જ માન આપે છે. અને આજથી 17 વર્ષ પહેલા અભરામપરા મેં કથા કરી, એ અરવિંદભાઈ પડસાળા, ચૂંકે પડસાળા પરિવારના ઘણા અહીંયા આવે છે, કે એમને ત્યાં અમારો મારું નિવાસસ્થાન 7 દિવસ સુધી હતું અને એ પરિવાર સાથે તો આજે 17 વર્ષ જૂનો અમારો ગાઢ સંબંધ છે. એટલે મારે ઉતારો શબ્દ પણ વપરાય નહીં, હું મારા ઘરે જ 7 દિવસ રોકાવાયો હતો એમ કહું તો પણ ચાલે. એ અરવિંદભાઈ તથા એમના ધર્મપત્ની અમારા બેન રાત્રે 11-11:30 અહીંથી કથા કરીને પહોંચીએ અને બેનને કહીએ જરાક માથું ભારી લાગે છે, તરત ચા મૂકી દે. હજી તો ચાની રકાવી નીચે મૂકી હોય ત્યાં ફ્રૂટ સમારીને ડીશ લઈ આવે, હજી એ નીચે મૂકી હોય ત્યાં તો હળદરવાળા દૂધનો વાટકો ભરીને લઈ આવે. અમે સૂતા હોય તો બિચારા રૂમમાં આવીને અરવિંદભાઈ જોઈ જાય, એસી ચાલુ છે ને, આમને નથી સૂતા. એવી રીતના અમને સાચવા છે. તો એ અરવિંદભાઈ પડસાળા અને એમના પરિવાર, ભગવાન ભાગવતજી ખૂબ તમને સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય આપે, કે જેમણે તન મન ધનથી અહીંયા કોઈ પ્રકારે સેવા આપી છે. અમારા પોપટ બાપા પાચાણી, પાચાણી પરિવારની વ્રજમાં કથા હોવાથી ઘણા લોકો ત્યાં ગયા છે, પણ એ પોપટ બાપા પોતાની ગૌશાળાની અંદર 150-200 ગાયો 1 રૂપિયો દાન લીધા વિના સેવા કરે છે, કોઈનો 1 રૂપિયો દાન નહીં. રોજ ક્યાં ઠેઠ ગૌશાળા છે, એ શું કહેવાય તરુણભાઈ ગૌશાળા છે, વેલણજા રોડ ઉપર ગૌશાળા છે, ત્યાંથી બિચારા અરવિંદભાઈ પડસાળાને ઘરે દૂધ દેવા આવે કે દાદા ગાયનું દૂધ. એ ધારે તો કોઈ નોકરને પણ કહી શકે, પણ પોતે દેવા આવે. એ અમારે પોપટ બાપા પાચાણી, વીડી પાચાણી, અમારા અશોકભાઈ ભાલાળા, જમવા આવવાનું ઘરે કીધું ને ના પાડી તો નારાજ થઈ ગયો, રિહાઈ ગયો છોકરો નાનો રિહાઈ. અને પછી અમારે કેવું પડે કે નહીં હવે આવશું તું રિહામાં, એવો પ્રેમ. અને મારો તો મિત્ર હારે ભણેલા હું ન છું. એ અશોકભાઈ પણ ખૂબ દોડ્યા, કારણોસર એને વંડા જવું પડ્યું પરિવારને લઈને.
અને અમારા એકતા પરિવારના ભારતીબેન ને બીજા જે કંઈ બહેનો છે, બીજા મંડળો, બધાએ પોતપોતાની શક્તિ, ભાવ, શ્રદ્ધા અનુસાર આ કર્મની અંદર સૌએ સેવા આપી છે. અને એક દિવસના આપણે ત્યાં લગ્ન હોય ને તોય ઘણાના ચહેરા તવડાય, તો આ તો 7 દિનનું છે એટલે બધું એવું બને. પણ અહીંયાથી એટલું જ કહીશ કે મારે કોઈ પ્રકારનું તમારી પાસેથી કંઈ જોતું નથી, પણ 7 દિવસમાં મારી એક વાત તમને ગમી હોય ને તો એ સાથે લઈને જાજો, અને ન ગમી હોય ને એ બધી અહીં મૂકીને જાજો. સદગુરુનાથ ભગવાનની કૃપાથી ઘણું મળ્યું છે, ઘણું આપ્યું છે અને ચાલે છે, અટકતું નથી. પાકીટ ભૂલી ગયા હોય, પેટ્રોલ પંપે પોગી જાય, કોક મળી જાય, દાદા હું દઈ દઉં છું, આનાથી વધારે ભગવાન હું કૃપા કરે, નતર રિક્ષામાંથી ઉતરીને માથું ખંજોળવું પડે, હોટલમાંથી જમીન ઊભો થાય પછી વાસણ ઉટકાવે, ઓલો પૈસા ન હોય તો વાસણ ઉટકો ઉટકતો જાય, એવી દશા નથી. કેમ કે એની ગોદમાં બેઠા છે. પણ બસ સારું હોય એ લઈને જજો. બાળક છું, કઈ ભૂલ થઈ હોય વાણીથી, આપણે કોઈ પિક્ચરનું શૂટિંગ નહોતું કે ભાઈ આમ જ કરાય, સહજતાથી બેસી શકીએ. આ વ્યાસ એટલે બાપની ગાદી છે, બાપની ગાદીમાં દીકરો સહજતાથી બેસે, તો કદાચ વાણીથી વર્તનથી કોઈ ભૂલ થઈ હોય. લક્ષ ચેનલની અંદર યુટ્યુબમાં લાઈવ બતાવ્યું, ડી લાઈવ બતાવ્યું, એવા અમારા વસંતભાઈ જગ્યા નહોતી છતાં પણ કીધું કે નહીં હું આપીશ, બતાવ્યું, એમનો પણ ઘણો ઘણો આભાર. બસ પરમાત્મા આપ સૌને એવી મતિ આપે કે જ્યાં પણ કથા થતી હોય, કોઈ પણ વક્તા હોય, સહજ ભાવથી પરમાત્મા સામે બેઠા છે એ ભાવથી હંમેશા જીવન પર્યંત જ્યાં પણ સંતથી, બ્રાહ્મણથી, મહાપુરુષોથી જ્યાંથી પણ સત્સંગ મળે, ભગવાનની કથા મળે, પલોટી વાળીને બેસી જાજો. સાંભળવામાં જેટલી મજા છે ને એટલી બોલવામાં નથી, કારણ કે બોલવું હેલું છે, સાંભળવું જ અઘરું છે. બસ જીવનમાં સાંભળતા શીખજો, કદાચ એવો સમય આવે અંત સમયે સાંભળેલું જાગૃત થઈ જાય તો લા ખટવાંગની જેમ 2 ઘડીમાં મુક્તિ મળી જશે. તો મારી શક્તિ, મારી મતિ અને સદગુરુનાથ ભગવાનની જેટલી કૃપા હતી, અનુગ્રહ હતો, એ પ્રમાણે મેં શ્રવણ કરાવ્યું. છતાં પણ કંઈક ક્ષતિ હોય તો ક્ષમા યાચું અને મારી વાણીને અહીંયા વિરામ આપું. વળી પાછું ભગવાન ક્યારેક કૃપા કરશે તો ભેગા થશું અને વળી ભગવાનનું ગાન ગાશે. સૌને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય શ્રીમન નારાયણ, જય હરિ. ભગવત ભગવાની રાધા જીયા શ્યામ, ભગવત ભગવાની રાધા જીના શ્યામની, રાધા જીના શ્યામની સીતા જીના રામ, રાધા જીના શ્યામની સીતા જીના રામની. આરતી ઉતારો તો ભાગવત ભગવાની, આરતી ઉતારો ભાગવત ભગવાનની, પ્રગટાવી જોઈ માતા, મન જગી છે મારા તારા, મન જગી છે મારો જીના શ્યામની, કરુણા કરુણા સંસાર સારા.
વંદનમ દેવાભિવંદનમ મહ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન નમસ્કરોમિ ચ પ્રદક્ષિણામ મહ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય મંચ પર આવી શકો છો, દાદાના આશીર્વચન લઈ શકો છો. ગુરુ શ્રી ભાગવત ભગવાન કી જય.